हवे विद्यार्थी मित्रों जोईए एक्जाम्पल नंबर 12। एक्जाम्पल नंबर 12 में अपनी पास आवुं एक विकल समीकरण छे। हवे आ विकल समीकरण में एक्स वाला पदों डी एक्स साथ वाय वाला पदों डी वाय साथ अलग करवा जशो तो नहीं थाय वाय अपॉन एक्स अथवा तो एक्स अपॉन वाय इक्वल टू वी पण आदेश नहीं गोठवाय एटले समपरिमाण विकल समीकरण नहीं। तो हवे आ जे छे आने सामी ली जाओ डीवाय बाय डी एक्स એટલે ડીવાય બાય ડી એક્સ પ્લસ આ પદ અહીંયા આવ્યું એટલે આ પદ જે છે આ રીતે ગોઠવાઈ જાય છે। ડીવાય બાય ડી એક્સ પ્લસ પી એક્સ ઇન્ટુ વાય બરાબર ક્યુ એક્સ ટાઈપનું આ વિકલ સમીકરણ છે એટલે કે આ સુરેખ વિકલ સમીકરણ છે। હવે આ સુરેખ વિકલ સમીકરણ હોય તો આપણું પી એક્સ આની સાથે કમ્પેર કરો તો પી એક્સ ઇઝ ઇક્વલ ટુ વન અપોન રૂટ એક્સ અને ક્યુ એક્સ એટલે આ પદ આપણી પાસે ક્યુ એક્સમાં છે। હવે આ ટાઈપના સમીકરણના ઉકેલ માટે સંકલ્યકારક અવયવ ઇન્ટિગ્રલ ફેક્ટર શોધવો પડે। ઇન્ટિગ્રલ ફેક્ટર ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ સંકલન પી ડીએક્સ, પી એક્સ એટલે વન અપોન રૂટ એક્સ ડીએક્સ અને વન અપોન રૂટ એક્સ એટલે આમ વિચારો એક્સ રેસ ટુ માઇનસ હાફ, એક્સ રેસ ટુ હાફ કહેવાય અને આનું સંકલન ઈ રેસ ટુ એક્સ રેસ ટુ હાફ અપોન હાફ એટલે ઈ રેસ ટુ ટુ રૂટ એક્સ આ ટાઈપના જે સંકલન છે એક્સની એન ઘાત પ્રમાણે કરતાં આપણને આનું સંકલન ઇન્ટી ઈ રેસ ટુ ટુ રૂટ એક્સ મળશે। હવે આપેલ વિકલ સમીકરણનો જો ઉકેલ લઈએ તો ઉકેલ આપણને ખબર છે વાય ઇન્ટુ ઇન્ટિગ્રલ ફેક્ટર ઇક્વલ ટુ સંકલન ક્યુ એક્સ ઇન્ટુ ઇન્ટિગ્રલ ફેક્ટર ડીએક્સ થાય। આ પ્રકારના વિકલ સમીકરણનો ઉકેલ આવો થાય। હવે ઇન્ટિગ્રલ ફેક્ટર જે આપણે શોધેલો છે એ અહીંયા મૂકી દઈએ। ક્યુ એક્સ તરીકે આપણી પાસે છે ઈ રેસ ટુ ટુ રૂટ એક્સ અપોન રૂટ એક્સ આ જે છે એ ઇન્ટિગ્રલ ફેક્ટર આપણી પાસે આ પદ છે એ મૂક્યો ડીએક્સ બરાબર એટલે વાય ઇન્ટુ ઈ રેસ ટુ ટુ રૂટ એક્સ ઇક્વલ ટુ હવે અહીંયા જોઈએ તો આ જે છે આપણી પાસે ઈ રેસ ટુ ટુ રૂટ એક્સ ઇન્ટુ વન અપોન રૂટ એક્સ છે એની રૂટ અપોન રૂટ એક્સ છે એટલે ક્યુ એક્સ તરીકે આપણી પાસે આ પદ આવશે અપોન રૂટ એક્સ। હવે ઉપરનાનો સરવાળો થશે જુઓ આ શું છે ઈ રેસ ટુ ટુ રેટ ઈ રેસ ટુ ટુ માઇનસ ટુ રૂટ એક્સ અપોન રૂટ એક્સ છે એટલે અહીંયા આવશે। હવે આ જે છે આ બંનેનો સરવાળો કરો એટલે ઈ રેસ ટુ ઝીરો અપોન રૂટ એક્સ ડીએક્સ થાય। આધાર સરખો એટલે ઘાતનો સરવાળો થાય વન અપોન રૂટ એક્સ ડીએક્સ અને આનું આપણે સંકલન સહેલાઈથી કરી શકીએ એક્સની માઇનસ હાફ ઘાત અનુસાર આનું સંકલન આપણે કરી શકીએ એક્સ રેસ ટુ હાફ અપોન ટુ હાફ એટલે આ હાફ એટલે ઉપર આવે પ્લસ સી વાય ઇન્ટુ ઈ રેસ ટુ ટુ રૂટ એક્સ એટલે ટુ રૂટ એક્સ પ્લસ સી આ આપણો આ વિકલ સમીકરણનો ઉકેલ બનશે। અહીંયા આપણી પાસે ક્યુ એક્સ ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ ટુ રૂટ માઇનસ ટુ રૂટ એક્સ અપોન રૂટ એક્સ છે એટલે ભાગાકારમાં આખું પદ એના ભાગ્યા રૂટ એક્સ છે એટલે આપણે એટલો સુધારો અહીંયા કરશું અને આપણો જવાબ આ રીતે આવશે। અહીંયા હવે દાખલા નંબર જોઈએ 13। 13માં દાખલામાં આપણી પાસે અહીંયા રકમમાં છે એક્સ બરાબર પાઈ બાય ટુ અને વાય ઝીરો હોય ત્યારે આ વિકલ સમીકરણ આપણને આપ્યું છે વાય ઇન્ટુ કોટેક્સ ઇક્વલ ટુ ફોર એક્સ ઇન્ટુ કોસેક એક્સ, ફોર એક્સ ઇન્ટુ કોસેક એક્સ, એક્સ નોટ ઇક્વલ ટુ ઝીરો અને વિશિષ્ટ ઉકેલ શોધવાનો છે એક્સ ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય ટુ ત્યારે વાય ઝીરો। આ પ્રકારના વિકલ સમીકરણ આપણને વિશિષ્ટ ઉકેલ અહીંયા પૂછેલો છે। તો હવે અહીંયા પણ આપણે સરળતાથી જોઈ શકીએ છીએ કે આ વિકલ સમીકરણ જુઓ ડીવાય બાય ડીએક્સ પ્લસ પી એક્સ ઇન્ટુ વાય બરાબર ક્યુ એક્સ સ્વરૂપમાં ગોઠવાયેલું છે આ એક્સ ચલનું વિધેય છે પી એક્સ એટલે કોટેક્સ દેખાય જ છે એટલે આ સુરેખ વિકલ સમીકરણ છે જ બરાબર સુરેખ વિકલ સમીકરણ આપણને દેખાય છે એટલે આનો આપણે ઉકેલ એ રીતે શોધવા પ્રયત્ન કરીએ। હવે આનો આપણે ઇન્ટિગ્રલ ફેક્ટર શોધવો પડે ઈ રેસ ટુ સંકલન પી એક્સ ડીએક્સ, પી એક્સ તરીકે આપણી પાસે અહીંયા છે કોટેક્સ અને ક્યુ એક્સ તરીકે છે ફોર એક્સ ઇન્ટુ કોસેક એક્સ બરાબર આ આપણે અહીંયા મૂકી દઈએ। પી એક્સ એટલે કોટેક્સ, કોટેક્સનું સંકલન લોગ મોડ સાઇન એક્સ બરાબર અને ઈની પાવરમાં લોગ મોડ સાઇન એક્સ એટલે મોડ સાઇન એક્સ લખાય અને અહીંયા તમે એક્સ નોટ ઇક્વલ ટુ ઝીરો એટલું આપ્યું છે મોડ સાઇન એક્સ આનો ઇન્ટિગ્રલ ફેક્ટર થશે।
હવે આ ટાઈપના સુરેખ વિકલ સમીકરણનો જો ઉકેલ લઈએ તો એ ઉકેલ છે y ઇન્ટુ ઇન્ટિગ્રલ ફેક્ટર ઇઝ ઇક્વલ ટુ સંકલન qx ઇન્ટુ ઇન્ટિગ્રલ ફેક્ટર dx. આ ટાઈપના સુરેખ વિકલ સમીકરણનો ઉકેલ થાય. ઇન્ટિગ્રલ ફેક્ટર તરીકે આપણી પાસે સાઇન x છે, મોડ સાઇન x લખો કે સાઇન x લખો બંને ચાલશે. qx એટલે આપણી પાસે છે 4x ઇન્ટુ કોસેક x, ઇન્ટિગ્રલ ફેક્ટર છે સાઇન x dx. હવે આ જે કેમ અહીંયા મોડ સાઇન xની જગ્યાએ સાઇન x લખો તો ચાલે, કારણ કે આ જે સાઇન x છે એ લોગને લાગેલા છે એટલે ધન હોવા જ જોઈએ, એટલે મોડ સાઇન x ઇઝ ઇક્વલ ટુ સાઇન x હોય. હવે અહીંયાથી આપણે જોઈ શકીએ છીએ કોસ x ઇન્ટુ સાઇન x એટલે 1 થઈ જાય. આ આપણું બનશે અહીંયાથી સીધો જ દાખલો સંકલન કરવાનું થાય, એક્સનું સંકલન એક્સ સ્ક્વેર બાય ટુ વાય સાઇન એક્સ, એટલે આપણને મળશે વાય સાઇન એક્સ બરાબર ટુ. ધેર ફોર વાય સાઇન એક્સ ઇઝ ઇક્વલ ટુ ટુ એક્સ સ્ક્વેર પ્લસ સી. આ સમીકરણનો આ છે આપણો વ્યાપક ઉકેલ. હવે આપણને વિશિષ્ટ ઉકેલ પૂછ્યો છે કે એક્સ ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય ટુ ત્યારે વાય ઇઝ ઇક્વલ ટુ ઝીરો લેવાનું, આપણે વિશિષ્ટ ઉકેલ શોધવો છે. હવે આ સમીકરણમાં આપણે મૂકીએ એક્સ ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય ટુ ત્યારે વાય ઝીરો. હવે આપણું સમીકરણ આવ્યું હતું વાય ઇન્ટુ સાઇન એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ ટુ એક્સ સ્ક્વેર પ્લસ સી. ટુ એક્સ સ્ક્વેર પ્લસ સી આ આપણો વ્યાપક ઉકેલ હતો. હવે એમાં એક્સની જગ્યાએ પાઈ બાય ટુ મૂકો, વાય ઝીરો મૂકો, સાઇન પાઈ બાય ટુ વન, એક્સની જગ્યાએ પાઈ બાય ટુ મૂકો એટલે પાઈ સ્ક્વેર બાય ફોર પ્લસ સી, એટલે સી આપણો થશે અહીંયા માઇનસ પાય સ્ક્વેર બાય ટુ. આ જે છે સીની કિંમત આ વ્યાપક ઉકેલમાં આપણે મૂકી દઈએ તો વાય ઇન્ટુ સાઇન એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર માઇનસ પાય સ્ક્વેર અપોન ટુ. આપેલ વિકલ સમીકરણનો આ થયો વિશિષ્ટ ઉકેલ. આ હતો આપેલ વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ અને આ હતો આપણો વિશિષ્ટ ઉકેલ. આ આપણો વિશિષ્ટ ઉકેલ અહીંયા આ સમીકરણનો બનશે. હવે દાખલા નંબર 14 આપણી પાસે છે x ઇઝ ઇક્વલ ટુ ઝીરો હોય ત્યારે y ઇઝ ઇક્વલ ટુ ઝીરો લઈ વિકલ સમીકરણ આપણી પાસે છે x પ્લસ વન ઇન્ટુ ડીવાય બાય ડી એક્સ ઇક્વલ ટુ ટુ ઇન્ટુ ઈ રેસ ટુ માઇનસ વાય માઇનસ વન. હવે આનું આપણને પૂછ્યું છે કે વિશિષ્ટ ઉકેલ શોધો. હવે આ વિકલ સમીકરણ કઈ ટાઈપનું છે એ પહેલાં ઓળખવું પડે, પછી એના વિશિષ્ટ ઉકેલની આપણે વાત કરી શકીએ. અહીંયા એક્સવાળા પદો ડી એક્સ સાથે વાયવાળા પદો ડી વાય સાથે અલગ થઈ શકશે. જુઓ આને આમ લખો ઈ રેસ ટુ માઇનસ વાય માઇનસ વન, ભાગાકારમાં લઈ ગયા ડીવાય છે, આ પદને તમે અહીંયા લઈ જાઓ વન અપોન એક્સ પ્લસ વન. એટલે એક્સવાળા પદો ડી એક્સ સાથે ને વાયવાળા પદો ડી વાય સાથે અલગ કરી શકો છો, એટલે ખંડસ વિયોજનીય ચલ પ્રકારનો આ દાખલો થયો કહેવાય. બંને બાજુ સંકલન આપો એટલે વન અપોન ટુ ઇન્ટુ આને વન અપોન ઈ રેસ ટુ વાય લખતા આ ઈ રેસ ટુ વાય લસા ઉપર આવશે અને આ આપણો સંકલનનો દાખલો અહીંયાથી બની જાય. હવે આનું જો સંકલન કરીએ તો આનું વિકલન કરો તો ઝીરો માઇનસ ઈ રેસ ટુ વાય, તો અહીંયા આપ માઇનસ માઇનસ આમ કરી શકો એટલે એફ ડેસ વાય અપોન એફ વાય છે, તો એફ ડેસ વાય અપોન એફ વાય હોવાથી આ સંકલન લોગ મોડ એફ વાય લખી શકો. આને લખી શકો લોગ મોડ એક્સ પ્લસ વન પ્લસ લોગ મોડ સી, બરોબર. આ પદ આપણે સામે લાવી દઈએ અને આ પદ અહીંયા સરવાળામાં લખી દઈએ. લોગમાં સરવાળો એટલે થાય ગુણાકારને બાદબાકી હોય તો તમે ભાગાકાર સ્વરૂપે એને લખી શકો છો. પહેલી રકમમાં આપણી પાસે આ રીતે હતું, એટલે આપણે પહેલું વિચારીએ કે આ વિયોજનીય ચલ પ્રકારનો દાખલો નથી, પહેલી દ્રષ્ટિએ દોડાવવાની. તો મેં એક દ્રષ્ટિ અહીંયા દોડાવી કે અહીંયા લઈએ આપણે આ પદ અહીંયા લાવે એટલે એક્સવાળા પદો ડી એક્સ સાથે ને વાયવાળા પદો ડીવાય સાથે અલગ થઈ ગયા, બરાબર. હવે એ અલગ થઈ ગયા પછી તમે અહીંયા આ વિચારી શકો છો કે આને ટુ વન અપોન ઈ રીસ ટુ વાય લખ્યો એટલે આ લસા ગયો ને ઈ રીસ ટુ વાય લસા ઉપર આવશે અને આપણે જોઈએ છે આનો વિકલન, તો આનું વિકલન માઇનસ ઈ રીસ ટુ વાય થાય તો ઉપર પ્લસ ઈ રીસ ટુ વાય હતા એટલે માઇનસ માઇનસ પ્લસ કર્યા, એફ ડેસ વાય અપોન એફ વાય એટલે આપણને મળશે અને આનું સંકલન થશે લોગ મોડ એક્સ પ્લસ વન આનો પ્લસ લોગ મોડ સી. આપણે આ કરી શકીએ. હવે અહીંયાથી આપણે લોગમાં લખી શકીએ, આ બાજુ સરવાળો લાવો, લોગ મોડ સી ઇઝ ઇક્વલ ટુ આ બાજુ પદ આવે
એટલે આ પદ તમે અહીંયા લખી શકશો આ રીતે. જુઓ સામે માઇનસ આવશે, માઇનસ લોગ એક્સ પ્લસ આવશે, એક્સ પ્લસ વન મોડમાં આવશે. માઇનસ કોમન કાઢો એટલે લોગ માણાંકમાં ટુ માઇનસ ઈ રેસ ટુ વાય પ્લસ લોગ મોડ એક્સ પ્લસ વન થશે, એટલે લોગમાં સરવાળો એટલે ગુણાકારમાં કન્વર્ટ થશે આપણું પદ. અને અહીંયાથી તમે આ ઘાત ઉપર આપો તો શું થાય, લોગ ટુ ઇન્ટુ ટુ માઇનસ ઈ રેસ ટુ વાય ઇન્ટુ એક્સ પ્લસ વન ઇક્વલ ટુ લખી શકો એની માઇનસ વન ઘાત, એટલે આનો વ્યસ્ત થશે એટલું લખી શકો. લોગ એક એક વિધેય છે, બંને બાજુ સરખાવી દઈએ એટલે આપણને કિંમત મળે. માટે સી ઇઝ ઇક્વલ ટુ લખી શકીશું ટુ ઇન્ટુ ઈ રેસ ટુ માઇનસ વાય ઇન્ટુ એક્સ પ્લસ વાય એનો ઇનવર્સ. હવે આ આપણો થયો આ વ્યાપક આ વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ. આપણને વિશિષ્ટ ઉકેલ પૂછ્યો છે, એક્સ ઇઝ ઇક્વલ ટુ ઝીરો ત્યારે વાય ઇઝ ઇક્વલ ટુ ઝીરો લેવાનું આપણને કીધેલું છે. એક્સ ઝીરો મૂકો અને વાય ઝીરો મૂકો એટલે અહીંયા વાય ઝીરો મૂકો, એક્સ ઝીરો મૂકો એટલે આપણી પાસે પદ આવશે ટુ માઇનસ વન એટલે વન, વન ઇન્ટુ વન એટલે વન, વનનો ઇન્વર્સ વન એટલે સી ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે આવશે વન. આ સી ઇઝ ઇક્વલ ટુ વન જે છે આપણો આ વ્યાપક ઉકેલ, એમાં આપણે સીની વેલ્યુ મૂકી દઈએ વન તો આપણી પાસે આવશે ટુ ઇન, આ પદ આપણી પાસે આવશે બરાબર. હવે અહીંયા જો કોક છોકરો લોગ મોડ સીની જગ્યાએ સી આદેશ લે તો અહીંયા સી બરાબર લોગ સમથિંગ મળે અને આ લોગ વનની કિંમત એને ઝીરો મળે, એટલે આ રીતે પણ તમે એને લખી શકશો. અને આનો ઇન્વર્સ કરો અને આ જે પદ છે આનો વ્યસ્ત એટલે કે આ પદ અહીંયા આવે અને જે આપણને જોઈતો જવાબ આપણે કાઢવાનો છે તો આને તમે આમ વિચારી શકો બરાબર. એક્સ પ્લસ વન ઇન્ટુ વન આ અહીંયા લાવો ટુ ટુ ઇન્ટુ ઈ રેસ ટુ માઇનસ વાય અને આ પદ છે વન અપોન એક્સ પ્લસ વન તેમનું તેમ મૂકી રાખીએ બરાબર. વાય અને ઈ રેસ ટુ વાયને આપણે કરતા કરીએ તો અહીંયાથી ઈ રેસ ટુ વાય બરાબર ટુ માઇનસ વન અપોન એક્સ પ્લસ વન આવશે અને અહીંયા ગુણાશે ટુ એક્સ પ્લસ ટુ માઇનસ વન અપોન એક્સ પ્લસ વન ઈ રેસ ટુ વાય, એટલે અહીંયા આવશે ટુ એક્સ પ્લસ વન અપોન એક્સ પ્લસ વન. ધેરફોર વાય ઈ રેસ ટુ વાય એટલે આ થયું તો વાય ઇઝ ઇક્વલ ટુ લોગ મોડમાં ટુ એક્સ પ્લસ વન અપોન એક્સ પ્લસ વન. આ આપણો જવાબ છે, આ વિકલ સમીકરણનો વિશિષ્ટ ઉકેલ આવો છે. આ બધું મોડમાં હતું તો મોડનો ઇન્વર્સ લખો, અહીંયા મોડ લખો અને એનો મોડ લખો એટલે અહીંયા પણ મોડ લખાય, અહીંયા પણ તમારો મોડ આવશે. અથવા આ પદ પોતે લોગને લાગેલું હોવાથી ધન હોવું જોઈએ એટલે છેલ્લે મોડ લગાવો તો પણ ચાલે બરાબર. એ રીતે આ દાખલો આપણો વિયોજનીય ચલ પ્રકારનો દાખલો બને છે.